वॉर्ड नंबर 8 अधिकारियों द्वारा संगम 4 रस्ता पहला पानी की टाँकी बाजू में आवेल एस के मोबाइल तथा गुरु मोबाइल सरकार तथा बाला मोबाइल मॉल दुकानों ने सील मारवानी कार्यवाही हाथ धराई है, जेमा दुकानदार लोगोनुं कहेवुं छे के आ विस्तारना काउंसिलर द्वारा बंदी शाह द्वारा कॉर्पोरेशन में खोटी रीते आरटीओ करीने वेपारीओ ने हैरान कराय छे। दुकानना मालिको भेगा थईने आनो विरोध करी रह्या छे। આજે સવારે અમને ખબર પડી કે કોર્પોરેશનની એક ટીમ અમારા કારેલી બાગવાડા રોડ ઉપર એસકે મોબાઈલ જે છે એમાં એ લોકો સીલ કરવા માટે આવેલા છે। મને મારા સ્ટોર મેનેજર તરફથી આ વસ્તુની જાણ થઈ એટલે હું તરત અહીંયા હાજર થયો અને એના પછી અમને ખબર પડી કે આ લોકો કોઈપણ જાતના કાયદાકીય જે પરિસ્થિતિ છે એ પ્રમાણે કોઈપણ કાગળ લીધા વિના સીલ કરવા આવેલા છે। એક નિયમ છે, જો એ લોકોએ જે નોટિસ આપેલી છે એક વર્ષ પહેલાં આપેલી છે, જે નોટિસનો અમોએ જે તે સમયે જવાબ આપેલો છે, હવે આજે એ લોકોએ સ્થાયી સમિતિની કોઈપણ પરમિશન લીધા વિના ડાયરેક્ટ જ આવીને સીલ મારવાની વાત કરી રહ્યા છે। આ જે પરિસ્થિતિ પરિસ્થિતિનું સર્જન કર્યું છે એ લોકોએ, એમાં પબ્લિકને હેરાન કરવાનો ખાલી એ લોકોનો અત્યારે ચાલી રહ્યું છે। આની આગળની જે બીજી 3-4 દુકાનો છે સીલ કરી છે। અમને કાયદાનું ધ્યાન છે, અમને કાયદાનું નોલેજ છે, એટલા માટે અમે કાયદા પ્રમાણે એમની સાથે વાત કરી રહ્યા છે। એમને અમે લોકોએ રજૂ કર્યું છે કે ભાઈ તમે આગળના જે પેપર્સ છે અમને રજૂ કરો, અને પેપર્સ પ્રમાણે અમે પણ એમને કાયદા બતાવ્યા છે કે ભાઈ આ કાયદા પ્રમાણે તમે અમને ઠરાવ રજૂ કરી શકો છો। ઠરાવની સામે અમે એ અપીલને હાઈકોર્ટમાં અથવા તો કોર્ટની અંદર અમે લોકો એને રજૂ કરી શકીએ છીએ, અને જો અમે ના રજૂ કરીએ તો એ લોકો સીલ કરી શકે છે। બટ એમને એવા કોઈપણ પેપર્સ અમને રજૂ કર્યા નથી જે ઠરાવ હોય સીલ કરવાનો, અને એના પછી અત્યારે એ લોકોની એ જીદ છે કે અમે આ સીલ કરી દઈશું। એટલે આ જે સરકાર ચાલી રહી છે, સરકારની અંદર આ જે બધા નિયમો છે એ નિયમો એ લોકો ઘોડીને પી ગયા છે, અને ગમે તેમ રીતે પબ્લિકને હેરાન કરવાની આ બધી અત્યારે કોશિશ ચાલી રહી છે। નોટિસ એમનું કહેવું છે કે એક વર્ષ પહેલાં આપવામાં આવી હતી, એટલે આપણે નોટિસનો એમને કીધું કે ભાઈ અમને જે નોટિસ આપી હતી અમને રજૂ કરો, વર્ષ પહેલાંનું જો કાગળ છે તો અમને રજૂ કરો, એમની પાસે અત્યારે હાલમાં એ છે નહીં। ના, એમનું એવું કેવું છે કે આ ગેરકાયદેસર બાંધકામ નથી, બાંધકામમાં જે પરમિશન લેવી જોઈએ એ પરમિશન અમારી પાસે નથી, જેની અમે ઓનલાઈન ઓલરેડી એપ્લિકેશન કરેલી છે, અને એ એપ્લિકેશનનું જે અત્યારે સ્ટેટસ છે એ સ્ટેટસ પણ આપણે એમને લાઈવ બતાવ્યું, અને લાઈવ સ્ટેટસની અંદર પણ એ એપ્લિકેશન કોર્પોરેશન તરફથી પેન્ડિંગ બતાવી રહી છે। અને જે અમને નોલેજમાં આવ્યું છે, જે આ એરિયાના કોર્પોરેટર છે એ કોર્પોરેટરે કોર્પોરેશનમાં બધી ખોટી રજૂઆતો કરીને આ આખું જે કાંડ છે એ ઊભું કરેલું છે, અને અહીંયા જે લોકલ જે દુકાનદારો છે એમને હેરાન કરવાની આખી એ બંદી શાહ એમનું નામ છે એવું મને કોઈ જગ્યા પરથી ખ્યાલ આવ્યું છે, અને આ નામ મને TDO એ જ આપેલું છે, જે આ ટીમ આવી છે કોર્પોરેશનની, એ કોર્પોરેશનની ટીમમાંથી મને નામ મળેલું છે। અત્યારે તો બધા નીચેના અધિકારીઓ છે, TDO સાથે મારી ફોન પર વાત થઈ છે, અને TDOને પણ અમે રજૂઆત કરી છે કે કોઈ એક લોકલ વ્યક્તિના કહેવાથી તમે અહીંના વેપારીઓને આ રીતે હેરાન ના કરી શકો, કેમ કે અમે લોકો કોઈ ચોર વ્યક્તિઓ નથી, અમે સરકારમાં ટેક્સ ભરીએ છીએ, અમે સરકારને GST આપીએ છીએ, અને એના પછી અમે લોકો અહીંયા બિઝનેસ કરી રહ્યા છે, અમે કોઈ ખોટો ધંધો કરવા અહીંયા બેઠા નથી। શું આ સીલ મારશે તો આગળની કાર્યવાહી તમે શું કરશો? ના, સીલ મારવાનો તો કોઈ પ્રશ્ન નથી, કેમ કે એમની પાસે જે જરૂરિયાતવાળા કાગળ હોવા જોઈએ એમાંથી એક પણ કાગળ એ સાથે લઈને આવેલા નથી। જે GDCRના એક્ટ છે, જે કોર્પોરેશનનો સ્થાયી સમિતિનો એક્ટ છે, એ પ્રમાણે પણ એમને આપણને નોટિસ બજાવી નથી, એટલે એ અમે કાયદો હાથમાં લીધા વિના અમે એમને કાયદાનું જ્ઞાન કરાવી રહ્યા છીએ હમણાં। શું આ એક કોઈ રાજનીતિનો સ્ટંટ હોય એવું કંઈ? ના, રાજનીતિ તો નથી લાગતી, પણ લોકલ કોર્પોરેટરનું આટલું બધું હોલ્ડ જો કોર્પોરેશનમાં હોય અને વેપારીઓને હેરાન કરતો હોય તો બહુ ખોટી વસ્તુ છે। આપનું નામ શું? જય ભટ્ટ, SK મોબાઈલ વાઇસ પ્રેસિડેન્ટ। રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા।